પીએમ મોદી દ્વારા આજે લીલી ઝંડી આપીને અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો થોડી ક્ષણો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ટુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લીલી ઝંડી આપીને સેક્ટર એક મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ટુનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપીને મેટ્રોનું પ્રસ્થાન કરાવ્યું, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનમાં બેસીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતેની મુસાફરી કરી. ત્યારે આ મુસાફરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી. તો અનેકો સુવિધાઓથી સજ્જ અને ટેકનોલોજીથી સજ્જ મેટ્રો ટ્રેનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે સુવિધાઓથી સજ્જ જે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે મેટ્રોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બેસીને તેનું નિરીક્ષણ કર્યું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં જ્યારે સવાર હતા તે દરમિયાન યુવાઓ સાથે, બાળકો સાથે પણ તેમણે ખાસ વાર્તાલાપ કર્યો હતો. યુવાઓએ તેમને પૂછેલા દરેક સવાલોના તેમણે જવાબ આપ્યા હતા. ત્યારે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઇન પર જોડાઈ ગયા છે. જી અનિતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું છે, લોકોમાં કેવો ઉત્સાહ? જી ચોક્કસથી, આપણે જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગર વાસીઓને મેટ્રોની ભેટ આપી છે અને ગાંધીનગરના સેક્ટર 1 થી તેમણે આજે મેટ્રોના ફેઝ 2 નું લોકાર્પણ કર્યું છે અને તેઓ અત્યારે હાલ મેટ્રો ની અંદર બેઠા છે અને એ પોતે મેટ્રોની સવારીની મજા માણી રહ્યા છે. સાથે તેમની સાથે આચાર્ય દેવવ્રત પણ હાજર છે. તો વાત કરવામાં આવે તો નગરજનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને નગરજનો જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવા અને તેમનું અભિવાદન કરવા માટે થઈને પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અત્યારે હાલ મેટ્રોની અંદર બેઠા છે. દરેકે દરેક વસ્તુની તેઓ બારીકાઈથી ધ્યાન રાખી રહ્યા છે, સવાલ જવાબ કરી રહ્યા છે અને સુવિધાઓ વિશે પણ પૂછી રહ્યા છે. લોકો માટે થઈને મુસાફરી ની સફર જે છે તે હવે સરળ બને એના માટે થઈને આ મેટ્રો ટ્રેનનું જ્યારે ઉદઘાટન થયું છે, વડાપ્રધાન પોતે આ ટ્રેનની અંદર અત્યારે હાલ બેઠા છે અને ચર્ચા પણ કરી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અને અમદાવાદને જોડતી આજે મેટ્રો ટ્રેન જે છે તેની જો વાત કરવામાં આવે તો તેનો આજથી હવે પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકો માટે હવે તે ખુલ્લી મૂકવામાં આવી છે, તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આજે મેટ્રો ટ્રેન જે છે તે જે લોકો અમદાવાદ અને ગાંધીનગર મુસાફરી કરતા હોય તેવા લોકો માટે થઈને આ સૌથી મોટી ભેટ છે. પાટનગર વાસીઓને મેટ્રોની ભેટ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી છે ત્યારે સૌથી પહેલા તેમણે જ આ મેટ્રો ટ્રેનની સવારી કરી અને પોતે જાતે તેઓ અંદર બેસીને અત્યારે હાલ ચકાસણી કરી રહ્યા છે અને દરેકે દરેક વસ્તુની બારીકાઈથી તેઓ ધ્યાન પણ રાખી રહ્યા છે. સાથે જ તેઓ આચાર્ય દેવવ્રત સાથે અત્યારે હાલ ચર્ચા વિચારણા કરતા પણ નજરે પડી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનના આગમનને લઈને સેક્ટર 1 ખાતે ઉત્સવ જે માહોલ જે છે તે જોવા મળ્યો હતો અને ગુજરાત સરકાર અને ભારત સરકાર ની ભાગીદારીથી આ ગુજરાત મેટ્રો રેલ જે છે તે કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલના નેટવર્કને આ બીજો તબક્કો કહી શકાય તેનો અત્યારે હાલ પ્રારંભ થયો છે. બીજા તબક્કાના રૂટની વિશે જો વાત કરવામાં આવે તો ખાસ પહેલા તો આપણે ભાડા વિશે વાત કરીએ તો સામાન્ય માણસ જે છે તે 35 રૂપિયામાં આરામથી અમદાવાદથી ગાંધીનગર પ્રવાસ કરી શકે અને મુસાફરી કરી શકે કે એટલા માટે થઈને 33.5 કિમી નું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે. ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ મેટ્રોની સવારી કરી મેટ્રોને લીલી ઝંડી આપી અને અત્યારે હાલ તેઓ પોતે આ સફરની મજા લઈ રહ્યા છે. તેમની સાથે અત્યારે હાલ ધારાસભ્યો પણ ઉપસ્થિત છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તેઓ મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી તરફ જઈ રહ્યા છે અને ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉપસ્થિત થયા હતા. મેટ્રોના ફેઝ 2 નું આજે જ્યારે ઉદઘાટન થયું છે ત્યારે મુસાફરો માટે થઈને જો વાત કરવામાં આવે તો વરદાન સ્વરૂપ એવી આ ટ્રેન જે છે
તે હવે મુસાફરોનું પરિવહન જે છે તે અનુકૂળ કરશે અને તમામ જરૂરિયાતોનું પણ આની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ અહીંયા જે 3 સ્ટેશનો જે છે સ્ટેટ લેવલ કોનોકોર્ડ લેવલના સૌથી ઉપર પ્લેટફોર્મ ઉપર પણ આવેલ, જેમાં આપણે જો વાત કરવામાં આવે તો અહીંયા પેડ અને અનપેડ વિસ્તારોને અલગ કરવામાં આવ્યા છે. મુસાફરોને અનપેડ વિસ્તારોમાંથી ટિકિટ ખરીદે તે પ્રકારની સુવિધાઓ પણ અહીંયા જે છે આરામથી ટ્રેનમાં ચડી શકે તેવી સુવિધા છે. ટિકિટ ઓફિસ સિસ્ટમ રૂમ પણ અહીંયા બનાવવામાં આવે છે. કંટ્રોલ રૂમની પણ સુવિધા આ ટ્રેનમાં છે. શૌચાલય પણ અહીંયા ઊભા કરવામાં આવે છે. ખાસ જો વાત કરવામાં આવે તો દિવ્યાંગો માટે પણ અનેરી સુવિધા અહીંયા કરવામાં આવી છે. દિવ્યાંગ લોકો આ ટ્રેનનો લાભ લઈ શકે એટલા માટે રેમ્પ જે છે ત્યાં જ વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથે જો વાત કરવામાં આવે તો મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી એવી ટેલિફોનિક સુવિધા, પાસ સિસ્ટમ અને બીજી અનેક સુવિધાઓથી સુસજ્જ એવી આ મેટ્રો ટ્રેન જે છે તે હવે આજથી શરૂ થઈ ગઈ છે. અલગ અલગ સુવિધાઓથી સુસજ્જ એવી આ ટ્રેન જે છે તે આજે શરૂ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગર સેક્ટર 1C આ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ 2 ફેઝ 2નું અત્યારે હાલ જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે કહી શકાય છે અમદાવાદ અને ગાંધીનગર વાસીઓને આ મોટી ભેટ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળી છે. અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ આ ટ્રેનની સફર કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે. 2.8 કિલોમીટર લાંબા કોરિડોરની અંદર 8 જેટલા સ્ટેશનો આવી રહ્યા છે તેનું લોકાર્પણ થયું છે. અને એવું કહેવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું આ સપનું હતું, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે અમદાવાદની અંદર પણ મેટ્રો ટ્રેન જે છે તે દોડે. રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો દૈનિક મુસાફરીને સરળ બનાવવા માટે થઈને ખાસ આ જે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય તે પ્રોજેક્ટના ફેઝ 2નું આજે લોકાર્પણ થયું છે. ત્યારે ખાસ આચાર્ય દેવવ્રતજી પણ એમની જોડે હાજર જોવા મળી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અહીંયા આવ્યા ત્યારે તેમનું અભિવાદન ઝીલવા માટે થઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહિતના તમામ લોકો જે છે તે હાજર હતા અને હર્ષ સંઘવીજી પણ સાથે હાજર હતા. ત્યારે જો વાત કરવામાં આવે તો આખો જે પ્રોજેક્ટ જે છે તે પ્રોજેક્ટ હવે ધીમે ધીમે પૂરો થઈ રહ્યો છે અને ફેઝ 2નું આજે જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પોતે પહેલા આ ટ્રેનની સવારી કરી સફરની અત્યારે હાલ તેઓ મોજ લઈ રહ્યા છે. અને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તેઓ સિટી તરફ જઈ રહ્યા છે અને તમામ જે સુવિધાઓ જે છે તેની પોતે બારીકાઈથી ચકાસણી પણ કરી રહ્યા છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી છે અને મેટ્રો ટ્રેનની મુસાફરી કરીને તેઓ ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે. તો ગિફ્ટ સિટીમાં પણ તેઓ પહોંચ્યા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે, તેમને જોવા માટે, તેમનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મેટ્રોની મુસાફરી કરીને ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે. તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરીને તેઓ ટ્રેનની બહાર નીકળ્યા છે અને હવે ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે. ત્યારે સ્ટેશન પર હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. મેટ્રો ટ્રેનમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનમાં જે ટેકનોલોજીથી સુવિધાઓથી સજ્જ જે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જે બનાવવામાં આવ્યો છે ત્યારે તમામ ટેકનોલોજીનું બારીકાઈથી તેમણે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું છે, ચકાસણી કરી છે. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું તે જ મેટ્રો ટ્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારીની મજા પણ માણી છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન સહિત આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મેટ્રોની મુસાફરી કરી છે, મુસાફરીની મજા માણી છે. ત્યારે આ મુસાફરી દરમિયાન તેમણે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી સાથે કેટલીક ચર્ચા વિચારણા પણ કરી છે, મુસાફરો સાથે પણ વાતચીત કરી છે. યુવાનો એ વખતે ઉપસ્થિત હતા ત્યારે યુવાનોના સવાલોના પણ જવાબ આપ્યા છે. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે પહોંચી ચૂક્યા છે. તો નગરજનોમાં
મેટ્રો ટ્રેનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે, તેમનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવામાં આવી છે. મેટ્રો ટ્રેનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તમામ નાની નાની બાબતોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. આ સાથે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે તેમણે કેટલીક ચર્ચા વિચારણા પણ કરી છે. તો જે યુવાનો ઉપસ્થિત હતા તે યુવાનો સાથે પણ વડાપ્રધાન મોદીએ નિખાલસતાથી વાતચીત પણ કરી છે, યુવાનોના સવાલોના જવાબ આપ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપીને અમદાવાદ અને ગાંધીનગરના લોકોને તેમના જન્મદિવસના એક દિવસ પહેલા આ મોટી ભેટ આપી છે. ત્યારે હવે મુસાફરી સરળ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ જ મેટ્રો ટ્રેનમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસાફરી કરી છે અને મુસાફરી કરીને તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત સાથે ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે, જે બાદ તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ 8 સ્ટેશનનું પણ લોકાર્પણ. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરી દીધું છે અને હાલ તેઓ ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે, કેવો છે ત્યાંનો માહોલ? જી નલ, આપણે ખાસ જણાવજો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેક્ટર 1 થી મેટ્રો રેલ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે અને તેમાં બેસીને તેઓ ગિફ્ટ સિટી ગયા છે. આપણે ખાસ જણાવજો કે ગિફ્ટ સિટીનું નિર્માણ કરવાનું ડ્રીમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હતો. જે ગિફ્ટ સિટીની અંદર જે મોટા મોટા બિઝનેસ એનએસસી બીએસસી ટાઈપના જે શેરબજાર સ્ટોક માર્કેટનું છે એ ઉપરાંત સ્ટોક એક્સચેન્જ છે, આ ઉપરાંતથી વિદેશી કંપનીઓ પણ અનેક આવેલી છે. તે ગિફ્ટ સિટીની મુલાકાત તેઓ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીને નિર્માણ માટે અને તેના બહોળો વિસ્તાર વધારવા માટે પણ નરેન્દ્ર મોદી હંમેશા તત્પર રહ્યા છે. અત્યારે હાલ તેમણે તેમને જે સૂચનાઓ આપી હતી તે પ્રમાણેના જે વધારાની બિલ્ડિંગો બની રહી છે, કન્સ્ટ્રક્શન, તેની પણ મુલાકાત કરવાના છે. આ ઉપરાંત અત્યારે ગિફ્ટ સિટીની અંદર જે ગતિવિધિઓ ચાલી રહી છે, જે નિર્માણ કાર્ય ચાલી રહ્યા છે, કઈ કઈ વિદેશી કંપનીઓ છે તેનું માર્ગદર્શન પણ મેળવી રહ્યા છે, અધિકારીઓને કેટલીક સૂચનાઓ પણ આપશે. જો કે આવનાર સમયની અંદર ગિફ્ટ સિટીનો વિસ્તાર પણ વધારવાની વાત ચાલે છે, ત્યારે આ દિશામાં ખૂબ જ ઝડપથી નિર્ણય કરવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. હાલ નરેન્દ્રભાઈ મોદી જે દેશના વડાપ્રધાન છે તેઓ જોઈને દિશા સૂચક નિર્ણયો અને આદેશો આપે તો નવાઈ નહીં. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને તેઓ ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા છે. તેમણે મુસાફરી કરી છે મેટ્રો ટ્રેનની. ત્યારે હવે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને તેઓ ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે. ગિફ્ટ સિટીનો પણ બહોળો વિસ્તાર કરવામાં આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી હોય કે મેટ્રો રેલ પ્રોજેક્ટ, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. ત્યારે મેટ્રો ટ્રેનનું આજે લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીના હવે બહોળા વિસ્તાર માટે, તેના વિકાસ માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિચારણા કરી રહ્યા છે. તો ગિફ્ટ સિટી ખાતે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોની મુસાફરી કરીને પહોંચ્યા છે. ત્યારે હવે ગિફ્ટ સિટી બાદ તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ પહોંચશે. આજે લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરી દીધું છે. લોકો માટે હવે મેટ્રો ટ્રેન ખુલ્લી મૂકવામાં આવશે. ત્યારે આજથી વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે, પ્રારંભ થયો છે. ત્યારે મેટ્રો ટ્રેનમાં જે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આધુનિક ટેકનોલોજીથી સુવિધાસજ્જ જે મેટ્રો ટ્રેન લોકો માટે જે આજે ખુલ્લી મૂકવામાં આવી છે, ત્યારે ઝીણવટપૂર્વક નિરીક્ષણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને કરવામાં આવ્યું છે. ત્યારે આ મુસાફરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કેટલીક ચર્ચા વિચારણા પણ કરી છે. તો આ સાથે જ
વડાપ્રધાન મોદીએ યુવાનો સાથે પણ કેટલીક વાતચીત કરી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી આપીને મેટ્રો રેલ પ્રોજેક્ટનું જે લોકાર્પણ કર્યું છે તેને લઈને નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મુસાફરોનું પરિવહન પણ અનુકૂળ બની રહેશે, કારણ કે વડાપ્રધાન મોદી દ્વારા આજે લીલી ઝંડી આપીને મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મેટ્રો રેલ પ્રોજેક્ટ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીની મેટ્રોમાં સવારી, ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર અમદાવાદની જોડતી મેટ્રો ટ્રેનનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉદ્ઘાટનને લઈને, લોકાર્પણને લઈને નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત અને ભારત સરકારની ભાગીદારીથી, કેન્દ્ર સરકારની ભાગીદારીથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લીલી ઝંડી આપીને વડાપ્રધાનની સાથે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તે જ મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી પણ કરી છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ગિફ્ટ સિટી ખાતે પહોંચી ચૂક્યા છે. તો આજે લીલી ઝંડી આપીને મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 20.8 કિલોમીટર લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. તો સેક્ટર 1 ખાતે લોકોની ભીડ જોવા મળી છે. તો થોડી વારમાં જ હવે પીએમ મોદી ગિફ્ટ સિટીમાં પણ, ગિફ્ટ સિટીના બહોળા વિસ્તાર માટે ચર્ચા વિચારણા કરશે, જે બાદ તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ પહોંચશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ તેઓ જનતાને સંબોધન કરશે. તો અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે હવે મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે આજે બીજા દિવસે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ અને ગાંધીનગરની જનતાને ખાસ ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાનના હસ્તે લીલી ઝંડી આપીને મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ લીલી ઝંડી આપીને મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે પ્રસ્થાન કરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનની મુસાફરીની મજા માણી હતી. તો આ સાથે જ નગરજનોમાં પણ મેટ્રો ટ્રેનના લોકાર્પણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.